બધા સુરત દાદાને સાક્ષી રાખીને આપણે બધા સોગંદ લઈશું કે આપણે બધા જ હિન્દુસ્તાની છીએ, આપણું નાત જાત ધર્મ બધું જ હિન્દુસ્તાન છે, નિત સ્વાર્થ માટે તે સાથે દગો નહીં કરીએ. આ જ વાત આપણે સૌને યાદ રાખવાની છે અને બધા જ હિન્દુસ્તાનીઓને યાદ રખાવવાની છે. વસંતરાવ હેગિસ્ટે સ્વરાજ સંગ્રામનું એક સમર્પિત જીવન અને જાહેર જીવનની કિતાબનું એક સ્વર્ણિમ પુરુષ. પણ દાદા, એવું તો નહીં થાય ને કે અંગ્રેજો પહેલા આપણે લૂંટતા હતા અને પછી દેશવાસી જ આપણને લૂંટવા માંડે? વસંત દાદા, શું જોઈ રહ્યા છો? હું જોઈ રહ્યો છું કે બ્રિટિશ સામ્રાજ્ય નામનું એક બીજું ટાઇટેનિક પણ ડૂબવાની તૈયારી હોય. હવે બધા મારા હાથ ઉપર હાથ મૂકો ને હું બોલાવું એમ બોલો. અમે ક્યારે નાત જાત અને ધર્મ ને લઈને ઝઘડા નહીં કરીએ. આ ઘટનામાં જે મહાનાયકો છે વસંત અને રજબ, એ લોકો સારી રીતે ઓળખતા હતા. એટલે જ્યારે નાનાના ઘરેથી ફોન ગયો મજૂર મહાજનની કચેરીમાં કે જમાલપુરમાં દુધાભાઈનું ઘર સળગ્યું છે, ત્યારે વસંત અને રજબ એમનાથી રહેવાયું નહીં. નિર્દોષ લોકોને મારવાથી તમને શું મળશે? અમને શાંતિ મળશે, સંતોષ મળશે, અમારા મનની અગ્નિ શાંત થશે. જો આમ જ હોય તો મને પણ મારી નાખો. खून बहा जो इस धरती पर, ना हिंदू है ना मुसलमान है, ये आज़ाद भारत की शान है, ये वसंत रजब की पहचान है. ये मने तो माथा पर घा पड़ता है, हंसता हंसता कहता हूँ आओ मार मन, तू मौत का मैं लूँगा.